श्री रांधल विद्यालय मोरबी धोरण छ विषय सामाजिक विज्ञान पाठ 14 विविधता में एकता विविधता की समझ धर्म भाषा जाति अने आर्थिक असमानता साथे विविधता धरावतो आपणो देश विश्व में अनोखी ओळख धरावे छे। खोराक त्यौहार रीतरिवाज अने पोशाक उपरांत समाज जीवन में भिन्नता जोवा मळे छे। अपना देश में एकता अने समानता माटे आपणे शुं करी शकीए ए अंगे जोईए। ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગીએ જશે। વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે। આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ રંગ પોશાક ધર્મ ભાષા ખાન પાન વગેરેમાં ભિન્નતાઓ જોવા મળે છે। ધર્મ अपना देश में विविध धर्म में आस्था धरावता लोग रहे छे। हिंदू इस्लाम ख्रिस्ती शीख बौद्ध जरथोस्ती एटले पारसी अने यदुही धर्म पाड़ता लोग अहीं हळीमळीने रहे छे। धर्म में भिन्नता होवा छता सौ समान रीते धर्मनु आचरण करी शके तेवा शुभ आशय माटे अपना देश में बधा ज धर्मों ने सरखू महत्व आपवामां आव्युं छे। ભાષા આપણા દેશમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઉડિયા કોંકણી વગેરે ભાષા બોલાય છે। ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્વ ધરાવે છે। સાંસ્કૃતિક अपना देश में धर्म और भाषा में भिन्नता होवाथी सांस्कृतिक विविधता बहोळा प्रमाण में जोवा मळे छे। विविध प्रदेश के राज्य में सांस्कृतिक विविधता सरळताथी जोई शकाय छे। दिवाळी मकर संक्रांति होळी दशहरा शिवरात्रि गणेश चतुर्थी ईद नाताल अषाढ़ी बीज मोहरम बुद्ध जयंती महावीर जयंती ओणम પદ્ધતિ વૈસાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે। દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કુશળતા ધરાવે છે। ઉદાહરણ તરીકે રાસ ગરબા ગુજરાતમાં ભાંગડા પંજાબના કથક ઉત્તર પ્રદેશમાં કુચીપુડી આંધ્રપ્રદેશમાં કથકલી કેરળમાં ભરતનાટ્યમ તમિલનાડુમાં બિહુ અસમમાં ઓડિશી ઓડિશામાં ઘૂમર રાજસ્થાનમાં છે। તો સાથે પ્રજાના ખાનપાન પોશાક રહેઠાણ માન્યતાઓ રીતરિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે। સ્થળની આબોહવા ભૂપૃષ્ઠ ખેતી જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે। વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે। આપણા દેશની પ્રજા પોશાક ખોરાક રહેઠાણ ધર્મ ભાષા રીતરિવાજ તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે, છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે। વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે। જુદા જુદા ધર્મો ભાષાઓ તથા જાતિઓના લોકો પોતપોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન દેશ માટે અગત્યની ભાવના તથા તાદામ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે। રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક સામાજિક ઔદ્યોગિક વગેરે ક્ષેત્રમાં વિકાસ થાય છે। વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે। તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા
स्वीकारवी ज पड़शे। आजादीनी लड़तमां देशवासीओए राष्ट्रप्रेम अने समर्पणनी भावना थकी राष्ट्रीय एकताना दर्शन कराव्या हता। विविधतामां एकता आपणा देशनी विशेषता छे। रविन्द्रनाथ टागोर रचित आपणा राष्ट्रगीतमां पण भारतीय एकतानी अभिव्यक्ति छे। विविध जातिओ, धर्मो, रीतरिवाजो, संस्कृतिओ, भाषाओ वगैरेनो समन्वय भारतमां थयो छे। ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે। ભારતે વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે। ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે। ભારત બિન સાંપ્રદાયિક દેશ છે। વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે। આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે। ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે। ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે। વિવિધતા અને સમાનતાના પ્રયાસો આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે। આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે। દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે। પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી। કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા। આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા। ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે। સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે। સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે। આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે। ગ્રામીણ અને શહેરી લોકોના જીવનધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે। દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે। સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે। મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે। લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે અને સ્ત્રીને સમાજમાં માન સન્માન મળે તે માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે। લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે। ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે। નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે। વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે। છોકરા છોકરી અંગેના ભેદભાવ ભારત જ નહીં પણ વિશ્વના કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે। સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે। આજે પણ મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે,
રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે. સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓના બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂંસાતા જાય છે. સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો. ઈસવીસન 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બાળલગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે.